દિલ્હીમાં ઓપરેશન લોડ્સ ઉપર સવાલ કર્યા પછી આમ આદમી પાર્ટી ગુરુવારે તમામ વિધાયકોની બેઠક બોલાવી છે આ બેઠક મુખ્યમંત્રી અરવિંદ કેજરીવાલના નિવાસ યોજાવાની છે પરંતુ મિટિંગ પહેલા ઘણા ધારાસભ્યોનો પાર્ટી સંપર્ક કરી શકતી નથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય દિલીપ પાંડે મીડિયાને જણાવ્યું હતું કે ગઈકાલ સાંજથી અમુક ધારાસભ્યોનો સંપર્ક થઈ શક્યો નથી અમે સતત તેમનો સંપર્ક કરવાનો પ્રયાસ કરી રહ્યા છીએ અને તમામ ધારાસભ્યો ટૂંક સમયમાં જ મિટિંગમાં પહોંચશે આમ આદમી પાર્ટીએ પ્રેસ કોન્ફરન્સ કરી હતી આમ આદમી પાર્ટી નેતા સંજય સિંહે ઓપરેશન લોટ્સ અંગે ખુલાસો કર્યો હતો તેમણે કહ્યું હતું કે અમારા ધારાસભ્યોને ભાજપે ઓફર કરી છે ઓફર એ હતી કે આમ આદમી પાર્ટી છોડવા ઉપર વીસ કરોડ રૂપિયા મળશે અને બીજાને સાથે લાવશો તો પચીસ કરોડ સંજયસિંહે કહ્યું હતું કે અમારા ધારાસભ્ય સંજીવ ઝા સોમનાથ ભારતી કુલદીપ કુમાર અને અન્ય એક ધારાસભ્યને ભાજપ છોડવાના બદલામાં વીસ કરોડ આપવાની ઓફર કરી હતી સંજયસિંહ સાથે સોમનાથ ભારતી પણ હતા ભાજપના લોકોએ મને કહ્યું હતું કે આમ આદમી પાર્ટીના વીસ ધારાસભ્યો તેમના સંપર્કમાં છે ઓગણીસ ઓગસ્ટના રોજ મનીષ સિસોદિયાના ઘરે સીબીઆઈએ દરોડા પાડ્યા હતા આ દરોડા લગભગ ચૌદ કલાક ચાલ્યા હતા જેના પછી સીબીઆઈએ આ મામલામાં પીએમએલને કાયદા અંતર્ગત કેસ નોંધ્યો હતો સિસોદિયા દરોડા પછી કહ્યું હતું કે ભાજપે તેને આમ આદમી પાર્ટી છોડવાની અને સીએમ બનાવવાની ઓફર કરી હતી આ તરફ ભાજપે જવાબમાં કહ્યું હતું કે ભ્રષ્ટાચારના આરોપથી બચવા માટે આમ આદમી પાર્ટી ખોટી વાતો ફેલાવી રહી છે ભાજપના પ્રવક્તા સંબિત પાત્રાએ બુધવારે કહ્યું હતું કે મનીષ સિસોદિયાએ જવાબ આપવો જ પડશે